મિત્રો, અમારા સ્ટુડિયોમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે, તો તેમનું સ્વાગત કરવાનું છે. તો તેમનું ધૂમધામથી આપણે સ્વાગત કરવા માટે તૈયાર રહેશું બધા. ભારત માતા કી જય. આપણે સ્ટુડિયોમાં અટારિયા સ્વામી તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ મારો વિડીયો જોઈ રહ્યા છે તેમને લાખ લાખ અને કરોડો કરોડો નમસ્કાર. નેટ વાળાને પણ નમસ્કાર અને નેટ વગરને પણ નમસ્કાર. ભાઈઓને પણ નમસ્કાર અને બહેનોને પણ નમસ્કાર. મોબાઈલ વાળાને પણ નમસ્કાર અને મોબાઈલ વગરને પણ નમસ્કાર. અને આ મારો અસાઇનમેન્ટ છે. પણ નેતાજી અસાઇનમેન્ટ નહીં, આસિસ્ટન્ટ કો આસિસ્ટન્ટ. નેતા હું શું કે તું? હા સોરી સોરી સર, તમે કોઈ સહી હો. અને આ મારો સિક્યુરિટી ગાર્ડન છે. પણ સિક્યુરિટી ગાર્ડન નહીં નેતાજી, સિક્યુરિટી ગાર્ડ કો ગાર્ડ. નેતા તું કે હું? સોરી સોરી સર, તમે કોઈ હો. નેતાજી તમારું સ્વાગત છે અમારી ડીજે ફ્રેન્ડ ચેનલમાં. તમે આયા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આસન ગ્રહણ કરો. આસન ગ્રહણ કરવાનું કે? પણ આસન ગ્રહણ કરવાનું એટલે શું આ બધું? નેતાજી આસન ગ્રહણ એટલે ખુરચી થાય, તમે આ ખુરચીમાં બેસી જો. ખુરચીમાં આવી જો. નેતાજી નેતાજી અરે ખુરચી અરે આમાં બેહો. તને શું શું તારો? તમે ભવાળો કરશો આ બેહો. નેતાજી હવે આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરીએ. અલા આ કઈ ગાડી હતી કે ચાલુ કરીએ નાલાયક? અરે પણ સાથ સહકાર નેતાજી, સાથ સહકાર. સાથ સહકાર? હા બરોબર છે, કરો ચાલો. નેતાજી કહો, તમારો જન્મ ક્યાં થયો હતો? મારો જન્મ તો ઇન્ડિયામાં થયો હતો. અરે નેતાજી એવું મારો કહેવાનો મતલબ છે કે તમારો જન્મ કયા ઇલાકામાં થયો હતો? હવે ઇલાકા તો કૂતરાના હોય, મારો તો જન્મ ઘરી જ થયો હતો. નેતાજી મારું કહેવાનું એમ છે કે ઇન્ડિયામાં કયા ઇલાકામાં ને કયા ગામમાં થયો હતો? હું તો ગાંડો નહીં, ચાર દાડાને શું કરી શું ખબર પડે ત્યાં જન્મ થયો હોય. સારું હાડો નેતાજી, જવા દો. આપણે હવે જનરલ નોલેજની કંઈક વાત કરી નાખીએ. જનરલ નોલેજ એટલે શું? સામાન્ય જ્ઞાન નેતાજી, સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન આથી આપણે વાત કરીએ. બોલો તો નેતાજી કહો કે ચાંદ ઉપર પહેલો પગ કોને મૂક્યો હતો? અમાસ્ટને. અરે નેતાજી અમાસ્ટન નહીં, આર્મસ્ટોન કહો. આર્મસ્ટોન. આર્મસ્ટોન? હા આર્મસ્ટોન. આર નેતાજી જવા દો. હવે આપણે નેતાજી કહો તો બીજો પગ હવે કોને મૂક્યો હતો ચાંદ ઉપર? તો અગાડો નહીં, કઈ થોડો લંગડો હશે તે પગ જ ગયો હોય, એને નેનું નેચો હશે. હારો નેતાજી એ બધી વાત જવા દો. હવે આપણે તમારી ગવર્નમેન્ટ કેવી રીતે ચાલે છે? ગવર્નમેન્ટ એટલે શું? અરે સરકાર નેતાજી, સરકાર. સરકાર? અમારી સરકાર રામ ભરોસે ચાલે છે. રામ ભરોસે એટલે કે ભગવાન ભરોસે? નહીં નહીં નહીં, જયરામ ભરોસે. એટલે કે એ કેવી રીતે? જયરામ ની આ જયરામ માનું નામ જયરામ હે, હું અંગૂઠો કરો ના ભરોસે સરકાર. તો નેતાજી તમે મને હવે એ કહો કે તમારા ગામને આજુબાજુ ગામની કામગીરી કેવી રીતે નિભાવી શકો? મને હજુ એકદમ જીતાડી દે ને, એકદમ તો હું આખા ગામના ઘરું ઘર શમશાન બનાવી દઉં. શમશાન બનાવી દો? પણ તમે કઈ ગામને કે આજુબાજુને દેશને બધું એ કે મારે શું કરવા? એવું નહીં, હું ઘરી ઘરી શમશાન બનાવી દઉં અને બાથરૂમ તો પાંચ પાંચ ક્ષેત્રવા શેટા બનાવું. એટલું બધું છે? અને તમે આ તમારે ઘર મેં તમારું જોયું, આ બહુ સારું હોય કે તમે ક્યાં કરો હોય એવું ઘરમાં? એ ઘર કેવી રીતે બનાવ્યું એમ? એ ઘરે બોલા પાંચ પુલ જોયા? પાંચ પુલ? હા એ તો મેં નહીં જોયા. પાંચ પુલ નહીં જોયા ને? તો એ બધા એમાં નાસા તહીં ઘરથી. તો નેતાજી હવે તમારો સ્ટુડિયોમાં સમય પૂરો થાય છે, તો તમે તમારા હવે ઘરે જઈ શકો છો. ભારત માતા કી જય. તો મિત્રો આ અભણ નેતા હતા, તો તમે આ અભણ નેતાને ચૂંટશો નહીં અને મહેરબાની કરીને આપણે સવાલ પૂછીએ એટલે અભણ નેતા તમને આવા જવાબ આપે, વાંધા જવાબ આપે છે.
તો મહેરબાની કરીને તમે અભણ નેતાને ના તૂટશો અને ભણાલ નેતાને તૂટો તો તમારું કઈ સવાલના જવાબ સારા હાલે અને તમારું કામ હરખું કરે.